ઉમરપાડામાં ભારે વરસાદના પગલે 56 ગામના લોકોને શિફ્ટ કરવાનો આદેશ કરાયા છે। માંગરોળમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે। સુરતના ઉમરપાડા વિસ્તારમાં 12 મે ખાંગાત થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે તંત્ર દોડતું થયું છે। સુરત કલેક્ટર દ્વારા 56 ગામના લોકોને શિફ્ટ કરવાની આદેશ જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ એનડીઆરએફની ટીમને ઓલપાડ રાખવામાં આવી છે, જ્યારે એસબીઆરએફની ટીમને વડોદરાથી આવીને માંગરોળ ખાતે રાખવામાં આવશે। સાથે જિલ્લામાં હરિપુરા કોઝવેથી લઈને 28 જિલ્લા રસ્તા બંધ કરવામાં આવ્યા હોવાની કલેક્ટરે વાત કરી હતી। 13મી સુધી રેડ એલર્ટ છે। સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસ સાથે વરસી રહેલા વરસાદના પગલે તથા આજે પડેલા ભારે વરસાદના પગલે હરિપુરા કોઝવે બંધ કરવામાં આવ્યું છે। સાથે સુરત જિલ્લાના 28 જિલ્લા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। આ રસ્તા ઉપર પાણી ફરી રહ્યા છે અથવા તો પાણીમાં ડૂબી ગયા હોવાથી બંધ કરવામાં આવ્યા છે। 13મી સુધી રેડ હોવાને કારણે લોકોને સલામત પ્રવાસે ખેડવા અથવા બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે। તંત્રને એલર્ટ કર્યું છે। કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી મદદ મળી રહી છે। સવારથી જ તમામ સરપંચોને તાકીદ કરી દેવામાં આવી છે। તેમના મોબાઈલ ફોનને રિચાર્જ રાખવા સહિત તલાટીના તથા મામલતદાર સહિતની મશીનરીને ઓફિસના છોડવા તથા પોતાના સ્થળ પર રહેવા તાકીદ આપી છે। સ્કૂલ કોલેજને લઈ આજે સુધી કોઈ ડિસિઝન લેવામાં આવતું નથી। છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જે ઓરેન્જ એલર્ટ આપણે કાલે બપોર સુધી હતું એ હવે હવામાન વિભાગે રેડ કરી દીધું છે, જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકામાં અમે ભારે વરસાદની આગાહીના લીધે જે લોકો કાચા મકાનોમાં ગામડાઓમાં રહે છે એ લોકોને સ્થળાંતર કરી કાં તો એમના સગા સંબંધીઓના પાકા મકાનમાં અથવા તો પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવાના આદેશો આપી દીધા છે અને આજે બપોરથી શિફ્ટિંગ ઉમરપાડા તાલુકામાં ચાલુ થઈ ગયું છે। ઉમરપાડાના કુલ 56 ગામો છે અને એ પૈકી 8 મેજર રસ્તાઓ ઉમરપાડા તાલુકામાં બંધ કરી દેવામાં આવેલા છે। કુલ જિલ્લામાં 28 રસ્તાઓ આપણે પ્રિકોશનરી મેજરના ભાગરૂપે બંધ કરેલા છે, એમાં કાં તો સબમર્જિબલ કોઝવે ઉપરથી પાણી જવાના લીધે હોય કાં તો રસ્તા ઉપરથી ઓવરટોપિંગ હોય, એ બે કારણોસર આપણે બંધ કરેલા છે। એના આલ્ટરનેટિવ રૂટ્સ મેં કાલે અમુકમાં ટ્વીટ પણ કર્યા હતા અને આજે પણ કર્યા છે, એટલે આલ્ટરનેટિવ રૂટ્સ આપણે જનતાને જાહેર કરી દીધા છે। ઉમરપાડા તાલુકામાં કાલે 129 મિલીમીટર વરસાદ થયો હતો અને આજે સવારથી 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી 345 મિલીમીટર વરસાદ ઓલરેડી પડી ચૂક્યો છે અને હજુ પણ સતત વરસાદ ત્યાં ચાલુ છે। માંગરોળમાં આજે 100 એમએમ વરસાદ ક્રોસ કરી દીધું છે, પરંતુ ત્યાં કોઈ સ્થળાંતરના પ્રશ્નો હજુ સુધી બનેલા નથી। ઉકાઈ ડેમની જે સપાટી છે એ હજુ ઘણી નીચી છે, એટલે ત્યાંથી પાણી છોડવામાં આવતું નથી। લગભગ 4,500 ક્યુસેક જેટલું જ પાણી ઉકાઈમાંથી છોડવામાં આવેલું છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી। કાકરાપાર વિયરમાં જે ત્યાં વરસાદ થયેલો છે એના લીધે કાકરાપાર વિયર ઓવરફ્લો થયેલો છે અને 61,000 ક્યુસેક પાણી ત્યાંથી અત્યારે છોડેલો છે, એટલે હરિપુરા કોઝવે જે છે આપણો એ લગભગ 35-40 મિનિટ્સ પછી ડૂબાઈ જશે। આરએનબીને હમણાં જ સૂચના આપેલી છે, એટલે હરિપુરા કોઝવે પણ આપણે બંધ કરી દઈશું। એના ઉપરાંત એનડીઆરએફની એક ટીમ આપણા પાસે હતી 84માં, જેને કાલે આપણે નવસારી મોકલ્યા હતા, તો એક વધારાની ટીમ આપણને બરોડાથી મળેલી છે જે અત્યારે ઓલપાડમાં આપણે રાખેલી છે અને એસડીઆરએફની એક વધારાની ટીમ આપણને આજે સાંજ સુધી મળશે, એને આપણે માંગરોળ ખાતે સ્ટેશન કરવાના છીએ। એના ઉપરાંત ઉમરપાડાની વાત કરું તો કુલ 56 ગામોમાં દરેકે દરેક ગામમાં આપણે સૂચના આપી દીધી છે, પરંતુ હાલ ત્યાં કોઈ પણ ગામડાઓમાં પાણી ભરવાની પરિસ્થિતિ બનેલી નથી। કાચા મકાનોમાંથી એટલા માટે આપણે શિફ્ટ કરી રહ્યા છે કે જેથી કદાચ ભારે વરસાદના લીધે મકાનો પડી જાય અથવા દિવાલ ધસી જાય તો એના લીધે કોઈ કેઝ્યુઅલ્ટી થવી નહીં જોઈએ, એટલા માટે। બાકી આપણે સતત મોનિટર કરી રહ્યા છીએ વરસાદની સ્થિતિ અને જેમ જેમ સૂચનાઓ આવશે નવી વિભાગમાંથી એમ આપણે લોકો સુધી પહોંચતા કરતા રહીશું।